नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर 3, 46 दाखलो छे। मोस्ट ऑफ दाखला आवे એટલે બીક લાગે, પણ દાખલો ભાઈ બીવાનું નહીં, ઈઝી હોય। મિત્રો અવરોધો R1, R2, R3 ના મૂલ્યો અનુક્રમે 5, 10 અને 30 ઓમેગા છે, તેમને 12 વોલ્ટ ની બેટરી સાથે યાદ રાખજો। આયા એક શબ્દ રહી ગયો, બેટરી સાથે જોડેલ છે પણ સમાંતર જોડેલ છે। તો આ પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય, સમાંતર શબ્દ નથી આપ્યો। આમ R1, R2, R3 ના મૂલ્યો અનુક્રમે 5, 10 અને 30 ઓમેગા છે ને, તેમને 12 વોલ્ટની બેટરી સાથે સમાંતર જોડેલા છે। તો મિત્રો આ રીતે તો આપણે પહેલા પહેલા જે આપી છે વિગત એ લખી નાખીએ। મિત્રો તો કે અવરોધો R1 5 ઓમેગા, R2 10 ઓમેગા, R3 30 ઓમેગા, 12 વોલ્ટની બેટરી સાથે, યાની કે વોલ્ટેજ V બરાબર તમને આપ્યો છે 12 વોલ્ટ। તો બધી જ વસ્તુ તમારે ગોતીને દેવાની છે। પહેલી પહેલી વસ્તુ તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, ત્યારબાદ પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ ગણવાનો છે। તો ચલો મિત્રો, તમારી પાસે R1, R2, R3 છે તો પરિપથનો સમતુલ્ય અવરોધ તમને R મળી જશે। તો સમાંતર જોડાણ માટે તમને ખ્યાલ છે, સમાંતર જોડાણ માટે શું છે સૂત્ર, 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3। ચલો કિંમત મૂકવા માંડો ફટાફટ બધાની, 5 પ્લસ 1/10 પ્લસ 1/30। ચલો મિત્રો લસા લ્યો, કેટલો આવશે આ 30, 5 ને 6 વડે એટલે 6 × 1 = 6, 10 ને 3 વડે એટલે 3 × 3 = 3, અને 30 એટલે 6 × 9 = 1, 10/30 કોના બરાબર આવ્યા, 1/R બરાબર। ઉલટાવી નાખો તો R બરાબર 30/10 0 0 ગયા, R બરાબર 3 ઓમેગા, સમતુલ્ય અવરોધ 3 ઓમેગા। અને તમે થિયરીમાં ભણી જ ગયા છો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું મૂલ્ય, એ સમાંતર જોડેલા પ્રત્યેક અવરોધના મૂલ્ય હોય, એમાં નાનામાં નાના અવરોધ કરતા પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું હોય છે। તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો કે પરિપથનો કુલ અવરોધ ગણો। હવે તમારી પાસે R છે, તમારી પાસે V છે, ઓહમના નિયમ મુજબ I મળે, એટલે કે ઓહમના નિયમ અનુસાર ગોતવાનો છે I બરાબર V ના છેદમાં। V કેટલો આપ્યો છે 12 વોલ્ટ, R કેટલો આવ્યો 3, તો મિત્રો 3 × 12 = 4 એમ્પીયર। તો આ તમને વિદ્યુત પ્રવાહ મળ્યો, એનો મતલબ એમ કે આ તમને બીજો જવાબ મળ્યો। હવે તમને પૂછ્યું છે કે આ દરેક અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, મિત્રો આ 4 એમ્પીયર છે। આ 4 એમ્પીયર વિદ્યુત પ્રવાહ જ્યારે એક્સ બિંદુ પાસે પહોંચે છે ત્યારે 3 ભાગમાં વિભાજિત થાય છે। યાદ રાખજો, આ 3 અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં પસાર થશે। એનો મતલબ શું થયો, જે અવરોધનું મૂલ્ય ઊંચું એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓછો હશે, જે અવરોધનું મૂલ્ય ઓછું એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધુ હશે, પણ છેલ્લે એ 3 વિદ્યુત પ્રવાહનો સરવાળો કરો તો મિત્રો I બરાબર 4 એમ્પીયર જ આવશે। તમને ખબર છે કે આ દરેક અવરોધને મળતો વોલ્ટેજ V 12 વોલ્ટ સમાન છે, ઓકે? તો દરેકને મળતો વોલ્ટેજ V તો 12 વોલ્ટ જ છે, અવરોધ તમારી પાસે છે 5 10 અને 30, એટલે હું અવરોધ R1 ને મળતો R1 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વિશે વાત કરું તો એને મેં કહી દીધું I1 બરાબર V/R1। આ જ રીતે I2 બરાબર V/R, આ જ રીતે I3 બરાબર V/R3।
વી તો બધાયમાં 12 છે, આર 1 કેટલો હતો? 5. 12 ના છેદમાં 5 ભાગાકાર કરશો 2.4 એમ્પિયર આવશે. એ જ રીતે I2 તો કે 12 અને એનું મૂલ્ય R2 નું મૂલ્ય છે 10 વોલ્ટ, તો 12 સમાન જ છે. જવાબ આવશે 1.2 એમ્પિયર. હવે જો તમે સહેજ વિચારી શકો, આને 2.4 ના 1.2 તો 3.6 થઈ ગયા, વધ્યું તો 0.4, કારણ કે કુલ વિદ્યુત પ્રવાહ તો 4 એમ્પિયર છે. છતાંય તમે ગણતરી કરો તો V એટલે 12 ને R3 એટલે 30, છેદ ઉડાડવો હોય તો 6 2 12 6 5 30, 2 ના છેદમાં 5 = 0.4 એમ્પિયર I3. તો આ દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની આપણે ગણતરી કરી, અને જો તમે આ ત્રણેયનો સરવાળો કરશો તો એ 4 એમ્પિયર આવશે. તો મિત્રો, આ 3 માર્કનો એક ઓર દાખલો હતો. આભાર.